विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत है। आ धोरण 11 में भूगोल विषय में आज आप पाठ 4 भूकंप अने ज्वाळामुखी तेना विषे बात करवानी छे। तेना सविस्तार प्रश्नों जेमा पहलो प्रश्न छे भूकंप मोजा विषे सविस्तार लखो। तो भूकंप तो भूकंपनी सामान्य व्याख्या केवी छे के भूसंचलननी क्रिया ने कारणे पृथ्वी सपाटीनो अमुक नबळो भाग जे आकस्मिक रीते ध्रुजी उठे छे त्यारे ते आकस्मिक ध्रुजारीने भूकंप कहे छे। बराबर, पण जे भूगोळविद छे आर्थर होम्स नामना भूगोळविदे भूकंपनी एक नवी ज व्याख्या आपी जे आ प्रमाणे छे। पृथ्वी पेटालना खड़कोमां विक्षोभना स्त्रोतथी पैदा थनार तरंगित कंपनने भूकंप कहे छे। आवुं आर्थर होम्स नामना भूगोळविदे कीधेलुं छे के पृथ्वीना पेटाळना खड़कोमां विक्षोभना स्त्रोतथी पैदा थनार तरंगित कंपनने भूकंप कहे छे। तो आपणे सामान्य जोईए तो भूकंप ना मोजा ज्यारे उत्पन्न थाय भूकंप थाय त्यारे आपणे एनी कंपन अनुभवीए छीए। तो भूकंप त्रण प्रकारना मोजाथी भूकंप उत्पन्न थाय छे। पहेलुं छे प्राथमिक मोजा ने लंबात्मक मोजा अथवा प्राइमरी मोजा एटले के पी मोजा पण कहेवामां आवे छे। जे बीजा मोजा उत्पन्न थाय तेने द्वितीयक मोजा अथवा उपमोजा अथवा एस मोजा पण कहे छे। जे त्रीजा प्रकारना मोजा छे के पुष्टीय मोजा जे सपाटी परना मोजा अथवा एल प्रकारना मोजा पण तेने कहे छे। तो आपणे सौ प्रथम प्राथमिक मोजा जोईशुं। प्राथमिक मोजामां आ मोजामां सौथी वधारे वेग धरावता मोजा छे तेथी भूकंप नोंધણી કેન્દ્ર પર એટલે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર પર સૌ પ્રથમ જે આ પ્રાથમિક મોજા છે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર પર પહોંચે છે। આપણે આકૃતિમાં જોઈએ તો આ પ્રાથમિક મોજા, બરાબર, પ્રાથમિક મોજાનો વેગ છે એ સૌથી ઝડપ છે। ભૂકંપ નહીં જે સમય છે એના સમયગાળામાં માત્ર 5-7 સેકન્ડમાં તે 8-14 કિમી સુધીની ગતિ ધરાવે છે। જે આ ભૂકંપ નોંધણી કેન્દ્ર પર પ્રાથમિક મોજા સૌ પ્રથમ પહોંચે છે આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમોમાંથી પસાર થાય છે। જે પૃથ્વીના પેટાળમાં રહેલું પ્રવાહી અને ઘન માધ્યમ છે તે આ બંને માધ્યમમાંથી આ જે પ્રાથમિક મોજા છે લંબાત્મક મોજા છે તે પસાર થાય છે। પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા આ લંબાત્મક મોજા છે તેની ગતિ છે આ જે તેની કંપનની ગતિ છે તેમાં શું થાય છે ઘટાડો થાય છે। આ પ્રકારના કેન્દ્રીય ભાગમાં પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં તે 8-14 કિમી સુધી વેગ 8-14 કિમી સુધીના વેગમાંથી તે પસાર થાય છે। આ પ્રકારના મોજા અવાજના મોજાને મળતા આવે છે। આ મોજા પૃથ્વીના બધા જ ભાગમાં પ્રવેશી શકે છે। બરાબર, આપણે જોયું આ જે પ્રાથમિક મોજા છે પૃથ્વીના પેટાળના તમામ ભાગમાં તે પ્રવેશી શકે છે કારણ કે તેની ગતિ કેવી છે વધારે છે જે માત્ર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 8-14 કિમી સુધીના વિસ્તારમાં તે ઝડપથી ફેલાઈ શકે છે। અહીંયા જોયું તો ભૂકંપ કેટલા વાગે 1:49 મિનિટે ભૂકંપ શરૂ થયો તો 50, 51, 52, 53, 54, 55, 57, 58 સેકન્ડમાં તે
એની જે ગતિ છે એ સૌથી વધારે છે, ઝડપી ગતિ છે. હવે જોઈએ તો દ્વિતીયક મોજા એટલે કે ઉપમોજા અથવા એસ પ્રકારના મોજા. પ્રાથમિક મોજા કરતાં આ પ્રકારના મોજાનો વેગ થોડો ઓછો છે, જે એની ગતિ છે અહીંથી એસ પ્રકારના મોજા, દ્વિતીયક મોજા છે એની ગતિ ધીરે ધીરે ઓછી પડતી જાય છે. તે માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે. જો પ્રાથમિક મોજા છે તે બંને માધ્યમમાંથી, ઘન અને પ્રવાહી બંને માધ્યમમાંથી પસાર થાય છે, જ્યારે દ્વિતીયક મોજા છે તે માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે. આમાં અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે. જે આ મોજાની દિશા છે તે પ્રાથમિક મોજા જ્યારે દ્વિતીયક મોજા સાથે કાટખૂણે મળતા આવે છે. આ પ્રકારના મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે સમુદ્ર કે પ્રવાહીના માધ્યમમાં, તે શાંત થઈ જાય છે. આ મોજાને સેકન્ડરી મોજા એટલે કે દ્વિતીયક મોજા કહેવામાં આવે છે. જે દ્વિતીયક મોજા છે એ ધીરે ધીરે સમુદ્રની સપાટી તરફ જાય, જે સમુદ્રની સપાટી તરફ જઈને તે સમુદ્રમાં જઈને આ દ્વિતીયક મોજા છે તે શાંત થઈ જાય છે. હવે જોઈએ તો પુષ્ટિય મોજા એટલે કે સપાટી પરના મોજા અથવા તો એલ પ્રકારના મોજા. આ મોજા પૃથ્વી સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. જ્યારે પૃથ્વી સપાટી પર પુષ્ટિય મોજાનું કંપન અનુભવાય ત્યારે તે પૃથ્વીની લંબાત્મક દિશા તરફ એટલે પૃથ્વીની ઉપરની ગતિ તરફ તે આવે છે. જેવો કે આપણે કોઈ શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જે મોજા ઉત્પન્ન થાય છે તેવા આ મોજા છે, તેની ગતિ પ્રતિ સેકન્ડ 3 કિમીની હોય છે. જે આ પુષ્ટિય મોજા છે તે કઈ રીતે ઉત્પન્ન થાય છે કે આપણે કોઈ શાંત સરોવર જળાશય અથવા તળાવ ઉપર ઊભા રહી અને તેના અંદર પથ્થર નાખીએ અને તેની જે વક્રાકાર ગતિએ પાણી એની જે આપણે જે જગ્યા પર પથ્થર નાખેલો છે એની આજુબાજુ જે ગોળાકાર રીતે પાણી ફેલાય છે એ રીતે આ મોજા છે એ તેના કેન્દ્ર બિંદુથી ચારે તરફ ગોળાકાર ફેલાય છે. એની જે મોજાની ગતિ છે પ્રતિ સેકન્ડ 3 કિમીની છે. આ મોજા સૌથી વધુ વિનાશકારી છે. પૃથ્વી સપાટી પર જે ભૂકંપની વિનાશકારી અસરો જોવા મળે છે, આપણે જોયું 2001 26 જાન્યુઆરીના રોજ કચ્છમાં જે આવેલો ભૂકંપ જેનું કેન્દ્રબિંદુ ભુજ હતું તેને આજુબાજુના વિસ્તારમાં સૌથી વધારે વિનાશકારી અસર ક્યાં જોવા મળી હતી? કચ્છમાં જોવા મળી હતી. આ મોજા સાગર જળમાં પ્રવેશે છે ત્યારે ત્યાં ઊંચા વિશાળકાય અને સહારક મોજા ઉછળે છે. જે પુષ્ટિય મોજા ધીરે ધીરે સમુદ્રની સપાટીમાં જાય ત્યારે ત્યાં વિનાશકાય અને મહાકાય મોજા ઉછળે છે, જેને જાપાની ભાષામાં તત્સુનામી કહે છે. એટલે કે સુનામી દરિયાની સપાટીમાં જાય ત્યારે તેને સુનામી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એ પૃથ્વી સપાટી પર હોય ત્યારે તેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. આ મોજા ભૂગર્ભમાંથી પસાર ન થતા હોવાથી પૃથ્વીની જે આંતરિક રચના છે તે જાણવામાં ઉપયોગી થતા નથી. જે પુષ્ટિય મોજા છે તે ભૂગર્ભ એટલે જે નીફે જે પૃથ્વી સપાટીનો અંદરનો ભાગ છે તેમાં પ્રવેશી શકતા નથી. તેના કારણે પૃથ્વી સપાટીના અંદરના ભાગમાં ભૂગર્ભની કોઈ માહિતી આ મોજાથી મળતી નથી. અસ્તુ, જય ગુરુદેવ.